પંચમહાલના સાંસદ પ્રભાસિંહ ચૌહાણ ટિકિટ કપાવવાની બીકે દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. ઉલ્લેખનીય છે કે પંચમહાલ બેઠક પરથી ત્રણ ઉમેદવારોએ દાવેદારી કરી છે, તેમાં પ્રભાસિંહ ઉપરાંત નિમિષાબેન સુથાર અને તુષારસિંહ મહારાહુલનું નામ સામેલ છે. ત્યારે પોતાના હાથમાંથી ટિકિટ ન જતી રહે તે માટે પ્રભાસિંહને દિલ્હી દોડવું પડ્યું છે. તો પ્રભાસિંહ ચૌહાણ પંચમહાલના સાંસદ, જેઓ પોતે આવનારી 2019 લોકસભા ટિકિટમાં ટિકિટ ન કપાવવાને ભયથી દિલ્હી દોડ્યા છે. પ્રધાનમંત્રી મોદીને મળવા તેઓ દિલ્હી જવા રવાના થયા છે. તો હાલ પંચમહાલ બેઠક પરથી ત્રણ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. તો આવનારી 2019 લોકસભા ચૂંટણીને લઈને પંચમહાલના સાંસદ પ્રભાસિંહ ચૌહાણ દિલ્હી પહોંચ્યા છે. પ્રભાસિંહની ટિકિટ કપાવવાને બીકે પ્રધાનમંત્રીને મળવા પહોંચવાનું માનવામાં આવી રહ્યું છે. તો પીએમ મોદીને મળવા પ્રભાસિંહ દિલ્હી પહોંચ્યા છે. ટિકિટ કપાવવાના ડરથી પ્રભાસિંહ ચૌહાણ દિલ્હી પહોંચ્યા છે. તો સંવાદદાતા વિવેક ફોનલાઈન પર છે. વિવેક, પ્રભાસિંહ ચૌહાણ દિલ્હી પોતાની ટિકિટ કપાવવાની બીકે પહોંચવાના અહેવાલ મળી રહ્યા છે, શું વિગતો છે? કયા કયા બીજા ઉમેદવારોના નામ પ્રબળ માનવામાં આવે છે? વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની આ ચાલુ સંસદ હાલ દિલ્હી પહોંચ્યા છે. જે ચાલુ સંસદ છે, પ્રભાસિંહ ચૌહાણ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પીએમ નરેન્દ્ર મોદીને મળશે અને તે બાબતે, ટિકિટ બાબતે ચર્ચા પણ કરશે કે આ ટિકિટની અટકળોને લઈને ચર્ચા કરવાની હોવાનું માલુમ આવ્યું છે. ત્યારે હાલ તો ત્રણ દાવેદારો છે, જેમાં નિમિષાબેન સુથાર, તુષારસિંહ રાહુલજી અને પ્રભાસિંહ ચૌહાણ, આ ત્રણ વચ્ચે જે દાવેદારી કરવામાં આવી છે. દાવેદારીના ક્યાંક ને ક્યાંક જે નામ લિસ્ટમાં આ ત્રણેયનું ઉપર ચાલતું હોય અને તેમાં તે અટકળો આવવાના કારણે પ્રભાસિંહ તેમની ટિકિટ ન કપાય તેના કારણે દિલ્હી પીએમ મોદી સાથે ચર્ચા કરવા માટે હાલ દિલ્હી પહોંચ્યા છે અને એ ચર્ચા બાદ જ શું ગતિવિધિઓ થશે હાલ માલુમ ત્યારબાદ જ પડશે. આભાર વિવેક સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.